नमस्कार बाळ मित्रों, आज आप धोरण 5 गुजराती पाठ्यपुस्तक जेनो पाठ नंबर 3 मेहनतनो रोटलो ए पाठनी शब्द समझूती रूढ़िप्रयोगों अने भाषा सज्जता विषे चर्चा करवाना छे। माटे वीडियो पर बने रहो, वीडियो ने लाइक शेर अने चैनल ने जरूर सब्सक्राइब करो अने बाजू में रहेलू बेल आइकन जरूर प्रेस करशो, त्यारबाद ओल पर प्रेस करशो जेथी आवनारा अमारा नवा वीडियो नी अपडेट तमने मळी रहे। त्यारबाद कॉमेंट बॉक्स में कॉमेंट जरूर करशो। दोस्तों शुरू करिए धोरण 5 गुजराती पाठ्यपुस्तक पाठ नंबर 3 मेहनतनो रोटलो शब्द समझूती रूढ़िप्रयोगों अने भाषा सज्जता। धोरण 5 ना विद्यार्थीओ गुजराती पाठ्यपुस्तक काढशे अने पाना नंबर 12 काढशे जेनी उपर शब्द समझूती आपी छे त्यां आगळ मूके। हवे तमारे आनी साथे साथे एक गुजराती विषयनो चोपड़ो पण राखवानो छे। तमारे गुजराती पाठ्यपुस्तकना चोपड़ाने उपर तमारे पाठ नंबर 3 मेहनतनो रोटलो एवुं लखवानुं छे। त्यारबाद एक लीटी छोड़ी अने नीचे शब्द समझूती लखवानुं छे। हवे शब्द समझूतीनी आपणे चर्चा करीए। पगरखा एटले के पगनुं रक्षण करनार, चंपल, जोड़ा। હવે એની નીચે તમારે લખવાનું છે હરામનો, પછી બે લીટા કરવાના છે અને લખવાનું છે મહેનત મહેનત વગરનો। 3 નંબર પારસમણી અને બે લીટા કરીને લખવાનું છે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી। એની નીચે લખવાનું છે ગમ અને બે લીટા કરીને પછી લખવાનું છે સમજ। એની નીચે લખવાનું છે ગર્વ અને બે લીટા કરીને જવાબ લખવાનો છે અભિમાન। અહંકાર, મદ, બળાઈ। હવે આ સિવાય પણ બીજી શબ્દ સમજૂતી છે હું તમને વાત કરું। ખાસડા એટલે કે જોડા પણ કહેવાય ને, દાખલો એટલે કે ઉદાહરણ, ઘટાડીને એટલે કે ઓછા કરીને, ઢીલ એટલે વિલંબ, આ શબ્દ સમજૂતી છે। હવે ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગની વાત કરીએ। એક લીટી છોડી અને તમારે રૂઢિપ્રયોગ લખવાના છે। ડાબી સાઈડમાં પગ ઉપાડવો એ લખવાનું છે અને બે લીટા કરી અને પછી એનો જવાબ લખવાનો છે ઝડપથી ચાલવું। હવે એક નંબર જોઈએ આપણે, પગ ઉપાડવો, ઝડપથી ચાલવું, બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી, જીવ બળવો, દુઃખી થવું, બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો, નિશાસો નાખવો, આહ નાખવી, પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવો, ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું। હવે તમારે આને ડાબી સાઈડમાં વાદળી વાદળી અક્ષરનામ લખવાના છે અને બરાબર કરીને કાળા અક્ષરથી જે જવાબ આપેલા છે એ તમારે ત્યાં એ વાદળી અક્ષરની સામે લખવાના છે। હવે આપણે ભાષા સજ્જતા વિશે વાત કરીએ। ભાષા સજ્જતાની અંદર આ વ્યાકરણની અંદર આપણે વિરામચિહ્નો આવે છે। વિરામચિહ્નો એટલે શું? ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું બધું મહત્ત્વ છે। ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા માટે વિરામચિહ્નો આવશ્યક છે। કેટલાક ઉપયોગી વિરામચિહ્નોનો પરિચય આપણે કેળવીએ। વિરામચિહ્નો અહીં આપ્યા છે એમાં પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન એ 4ની આપણે આજે વાતો કરવાના છીએ। હવે પહેલા નંબર આપણે પૂર્ણવિરામની વાત કરીએ એટલે કે કોઈ પણ વાક્ય પૂરું થાય અને જે વાક્યના અંતે જે નાનું ટપકું કે મીંડું મૂકવામાં આવે એને પૂર્ણવિરામ કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, હતો બાદ નીચે તમે જો તો નાનું ટપકું લખેલું છે, એ ટપકું દોરેલું છે કે મીંડું મૂકેલું છે એને આપણે પૂર્ણવિરામ કહીશું। હવે આગળ પાના નંબર 13 ઉપર આપણે જોઈએ, લી કરીને નાનું ટપકું કર્યું છે એટલે કે લિખિતંગ થાય, ત્યારબાદ ચી કરીને નાનું ટપકું કરેલું છે, મીંડું કરેલું છે એટલે એનું થાય મતલબ ચિરંજીવ। પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું હોય ત્યારબાદ આ દર્શાવવામાં આવે છે। શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે 2 નંબરમાં અલ્પવિરામનો ઉપયોગ અને તેની સમજ મેળવીશું। હવે અહીં આપ્યું છે વાક્ય, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું। વાક્ય આપણે બોલવાનું થાય અને વાક્યની વચ્ચે આપણે ઊભું રહેવાનું થાય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે। અહીં જુઓ તમે, બેફિકર રહો મહારાજ એટલે આપણે ત્યાં ઊભું રહેવાનું છે, થોડું જ ઊભું રહેવાનું છે, ત્યારબાદ આપણે વાક્ય પૂરું કરવાનું છે, વાયદો નહીં ચૂકવું। પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા। હવે તમે જુઓ, પ્રાચી પછી આપણે ઊભા રહ્યા, નિર્મલ પછી થોડું ઊભા રહ્યા, કૃતિ પછી પણ થોડું ઊભા રહ્યા અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા અને જ્યારે પૂરું વાક્ય થયું ત્યારે પૂર્ણવિરામ મૂક્યું એટલે વાક્યની વચ્ચે વચ્ચે જ્યારે આપણે ઊભું રહેવાનું થાય ત્યારે વાક્યની વચ્ચે અને શબ્દના પછી પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે। અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે। હવે
ત્રણ નંબર પ્રશ્નચિહ્ન એટલે કે જે એકડા જેવું નિશાન હોય છે એને પ્રશ્ન જેવું પ્રશ્નચિહ્ન કહેવામાં આવે છે. કેમ મૂંગા થઈ ગયા? જો અહીં વાક્ય આપ્યું છે વાક્યના અંતે પૂર્ણવિરામ નથી, ત્યાં પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે. આવું મફતનું સોનું શું કરવું છે? તમે ક્યાં ગયા હતા? આ રીતના વાક્યો એ પ્રશ્નચિહ્નવાળા વાક્ય બતાવે છે. હવે વાક્યના અંતે આવું પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે. હવે જોઈએ એના વિશે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નના ભાવ દર્શાવે છે. હવે ચાર નંબર ઉદ્ગાર ચિહ્ન. વાક્યના અંતે ઊભું લીટું અને નીચે મીંડા જેવું ચિહ્ન બતાવે છે એને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. અહીં આપણે વાક્ય જોઈશું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? જોયું તો હજાર બધા સોનાના. હવે નવાઈ, આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાશ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગી ગયો. આ રીતે વાક્યના અંતે જે ચિહ્ન વપરાય છે એને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. હવે આપણે અહીં આ વિડીયોની અંદર શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને ભાષાશાસ્ત્ર વિશે વાત કરી. હવે તમારે આ પાઠનું વાંચન જોવું હોય તો ઉપર આઈ બટનની અંદર તમને મળી રહેશે. ત્યારબાદ પાઠની સમજ જો મેળવવી હોય તો એ પાઠની સમજ માટે પણ આઈ બટનની અંદર વિડીયો તમને મળી રહેશે. હવે તમારે કોમેન્ટ બોક્સમાં જઈ પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાચિહ્ન કે ઉદ્ગાર ચિહ્નવાળું એક વાક્ય લખી અને મને મોકલવાનું છે. દોસ્તો, આજે આટલા સુધી. આવતા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. જય હિન્દ, જય ભારત.